नमस्कार मित्रों, फरी एक वक्त स्वागत है तमारू फॉरेस्ट वाला यूट्यूब चैनल में। आज हाईकोर्टनू पेपर लेवायेलू है तेनु पेपर सॉल्यूशन आज आप करीशू। तो कोई समय बगाड़िया वगर आप शुरुआत करिए। तो सौ प्रथम ज आप प्रश्न है कि शब्द समूह माटे एक शब्द शोधो। तो तेनी अंदर प्रथम प्रश्न है कि मकानना आधाररूप थांभली तो तेने शू कहेवामां आवे छे। तो पहेलानो राइट आंसर आवे छे। बीजो प्रश्न है तेने मने कारण कह्युं खरुं विधान में निपात शोधो। तो आपने खबर है निपात चोखो देखाय छे ऑप्शन डी के खरू जे छे ते अहीं अंदर निपात छे। तो राइट आंसर आवे छे ऑप्शन डी खरू। त्यारबाद छे त्रीजो प्रश्न आप तूटी पड़वो रूढ़ी प्रयोग नो अर्थ शोधो। तो आप तूटी पड़वो तेनो मतलब थाय छे के भारे मुश्किली में मुकावो। राइट आंसर आवे छे ऑप्शन सी। त्यारबाद छे शार शब्द नो समानार्थी शब्द शोधो। तो आनो शब्द जे छे चोथो, तो चोथानो जवाब शुं आवे छे तेनो राइट आंसर आवे छे ऑप्शन बी के छिद्र। शारनो समानार्थी शब्द थाय छे छिद्र। त्यारबादनो आपणो प्रश्न छे कि पप्पुए अंते पास तो थयो खरो तो विधानमां निपात शोधो। पप्पु अंते पास तो थयो तो आनी अंदर तो जे छे ते निपात छे, चोखुं ज आपणने देखाय छे। राइट आंसर आवे छे ऑप्शन ए। त्यारबादनो प्रश्न छे साचुं संधि जोडाण शोधो पुस्तक प्लસ आलय तो ચોખ્ખું જાનો રાઈટ આન્સર આવે છે પુસ્તકાલય। રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી। ત્યારબાદનો પ્રશ્ન સાતમો છે સાચું સંધિ જોડાણ શોધો મહા પ્લસ અનલ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી મહાનલ। આઠમો આપણો પ્રશ્ન છે કે કમર કસવી રૂઢિ પ્રયોગનો અર્થ શોધો। તો આપણે તૈયારી કરીએ છીએ ત્યારથી કમર કસીને જ તૈયારી કરીએ છીએ તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી હિંમતથી કામ કરવા માટે તૈયાર થવું। નવમો પ્રશ્ન છે વિકલ્પમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો તો પ્રથમ જે છે તે જ આપણે આવે છે ખોટી જોડણી છે એટલે કે માલિક જે છે તે હસવો આવે છે એટલે પહેલો જવાબ જે છે તે આપણો રાઈટ આવે છે। ત્યારબાદ છે કેવળ તમારું માન રાખવા ખાતર હું આવીશ આ વિધાનમાં નિપાત શોધો તો સૌ પ્રથમ જ શરૂઆતમાં આપેલું છે કેવળ, કેવળ જે છે તે આપણું નિપાત છે। નેક્સ્ટ પ્રશ્ન છે ખર્ચી ખૂટી યાર તૂટી કહેવતનો અર્થ શોધો તો આની અંદર રાઈટ આન્સર આવે છે પૈસા ન હોય તો દોસ્તી તૂટી જાય છે એટલે ખર્ચી ખૂટી યાર તૂટી કહેવતનો આ ખરો અર્થ છે। નેક્સ્ટ પ્રશ્ન છે અમાસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો તો અમાસનો વિરુદ્ધાર્થી શબ્દ છે પૂનમ। પછી તેરમો પ્રશ્ન છે મહાદેવભાઈ માત્ર 50 વર્ષ જીવ્યા વિધાનમાં નિપાત શોધો તો માત્ર જે છે તે આપણો નિપાત છે। નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી સંયોજક શોધો પ્રશ્ન વિધાન છે તે અબોટિયું દેખી શકતો નથી માટે ઢોંગ કરે છે તો 14નો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી માટે। 15મો પ્રશ્ન છે વાયુ વહે શીતલ જળ જેવો માં અલંકાર કયો છે તો આની અંદર અલંકાર જે છે તે ઉપમા અલંકાર આવે છે, છેલ્લે જે છે જેવો આપેલું છે એટલે તેનો ઉપમા અલંકાર જે છે તે ઉપમા આવે છે। ત્યારબાદનો પ્રશ્ન છે તળપદા શબ્દ માટે શિષ્ટ શબ્દ શોધો ગલઢેરા, ગલઢેરાનો જે છે તેનો તળપદા શબ્દ શું થાય તેનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી ઘરડા। તો તળબદા શબ્દ જે છે ગલઢેરા તેનો મતલબ થાય છે ઘરડા। ત્યારબાદ છે નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો મારી બહેન રમા શાળામાં ભણે છે તો આની અંદર રમા જે છે તે વ્યક્તિવાચક શબ્દ છે તો રાઈટ આન્સર પણ એ જ આવે છે ઓપ્શન એ વ્યક્તિવાચક। ત્યારબાદ 18મો પ્રશ્ન છે કૂવો ખોદનાર માણસો આજે રજા પર છે વિધાનમાં રેખાંકિત વિશેષણ જે છે તેનો પ્રકાર શોધો તો આનો જવાબ આવે છે ઓપ્શન સી કર્તુવાચક। નેક્સ્ટ છે સાચું સંધિ જોડાણ શોધો પરમ પ્લસ અર્થ તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી પરમાર્થ। 20મો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો શરીરનો સંવેદનશીલ ભાગ તો તેને શું કહેવામાં આવે છે કે મર્મસ્થાન, શરીરનો સંવેદનશીલ ભાગ તેને મર્મસ્થાન કહેવામાં આવે છે। ત્યારબાદ હવે ગણિત છે, ગણિતની અંદર જોઈએ તો ફક્ત આપણે આન્સર જે છે તે બોલીએ છીએ તો 21 જે છે તેનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી 40। ત્યારબાદ છે ઓપ્શન 22મો પ્રશ્ન તેનો જવાબ આવે છે 3/5 એટલે કે ઓપ્શન ડી। 23મો પ્રશ્ન છે તેનો રાઈટ આન્સર આવે છે 64 એટલે કે ઓપ્શન બી। પછી 24મો પ્રશ્ન છે તેનો પ્રશ્ન જે છે તેનો જવાબ આવે છે ઓપ્શન બી એટલે કે 10। 25મો પ્રશ્ન છે 25મા પ્રશ્નનો આવે છે ઓપ્શન સી એટલે કે 4.5। પછી 26મા પ્રશ્નનો જવાબ આવે છે ઓપ્શન બી એટલે કે 2। 27મો પ્રશ્ન છે પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે તો રાઈટ આન્સર આવે છે અસમય, આ તો જે છે તે ફક્ત થિયરી છે। 28મો પ્રશ્ન છે 28મા પ્રશ્નની અંદર આવે છે ઓપ્શન ડી 12। 29મો પ્રશ્ન છે કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય તો 29માં આવે છે ઓપ્શન સી 10%। પછી છે 30મો 96 બરાબર ખાલી જગ્યાના ટકા થાય એટલે કેટલાના 80% બરાબર 96 થાય તો 120ના
80% બરાબર 96 થાય છે. 31મો પ્રશ્ન છે, તેનો રાઈટ આન્સર આવે છે 360 ગ્રામ. પછી છે 32માં રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી 6000. પછી 33મો પ્રશ્ન છે, તેનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી 240. 34 છે, 34નો પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ 14. ત્યારબાદ છે 35મો પ્રશ્નનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી 120. 36મો પ્રશ્નનો રાઈટ આન્સર આવે છે સી ઓપ્શન 12 દિવસ. 37મો પ્રશ્ન છે, 37મો પ્રશ્નનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી 9. 38મો પ્રશ્ન છે, તેનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી 19. 39મો પ્રશ્ન, એનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ √3. અને 40મો પ્રશ્ન છે ગણિતનો, તેનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી 15. હવે આપણે જોઈએ કે પ્રશ્ન ફરીથી ચાલુ થાય છે. હવેલી સંગીત કયા સંપ્રદાય સાથે જોડાયેલું છે? તો હવેલી સંગીત વૈષ્ણવ સંપ્રદાય જે છે તેની સાથે જોડાયેલું છે. તો હવેલી સંગીત જે છે તે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ છે. 42મો પ્રશ્ન છે કે ગણેશ વાસુદેવ માણવંકર પ્રથમ લોકસભાનું કયું સ્થાન આપવામાં આવ્યું હતું? તો 42મો જે છે, 42ની અંદર આવે છે ઓપ્શન બી સ્પીકર. ત્યારબાદ 43મો પ્રશ્ન છે, જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના કયા ધોરણ માટે છે? તો જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના છે તે ધોરણ 9થી ચાલુ થાય છે, એટલે કે ધોરણ 9 માટે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, જળ જમજીરનો ધોધ કયા જિલ્લાની અંદર આવેલો છે? તો આ પણ આપણને આવડતું જશે, ગીર સોમનાથની અંદર. ત્યારબાદ 45મો પ્રશ્ન છે, પ્રસિદ્ધ કેસર કેરી કયા શહેર સાથે જોડાયેલી છે? તો રાઈટ આન્સર બધાને આવડે છે, તલાળા સાથે. 46મો છે, આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી ડોલ્ફિન. 47મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય મુદ્રા નીચે સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલું છે? તો આનો પણ જવાબ એક જ હોઈ શકે, દેવનાગરી. 48મો પ્રશ્ન છે, વિધાનસભા ચાલુ ન હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે? તો વિધાનસભાની અંદર આપણે જોઈએ તો ચાલુ ન હોય ત્યારે કોણ પાડે? કે રાજ્યની અંદર રાજ્યપાલ હોય. તો ઓપ્શન સી રાઈટ આન્સર આવે છે, કે રાજ્યપાલ જે છે તે વટહુકમ બહાર પાડી શકે છે. પ્રશ્ન છે કે સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. તો સૌરાષ્ટ્રના સૌપ્રથમ મુખ્યમંત્રી હતા ઉચ્છંગરાય ઢેબર. ત્યારબાદ 51મો પ્રશ્ન છે, રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે? તો મુખ્ય ન્યાયાધીશ દ્વારા જે છે તે રાજ્યપાલને શપથ લેવડાવવામાં આવે છે. 52મો પ્રશ્ન છે, ગુજરાતની સૌથી મોટી સિંચાઈ નદી યોજના કઈ છે? તો ગુજરાતની અંદર સૌથી મોટી નદી નર્મદા છે, તો તેની ઉપર જ સૌથી મોટી સિંચાઈ યોજના આવેલી છે. 53મો પ્રશ્ન છે આપણો, ભારતમાં રાષ્ટ્રપતિને તેમના પદ ઉપરથી કોણ હટાવી શકે છે? તો રાષ્ટ્રપતિને હટાવવા માટે ફક્ત સંસદ જે છે તે જે છે તે રાષ્ટ્રપતિને પદ પરથી હટાવી શકે છે. 54મો પ્રશ્ન છે, બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, ખાતામાં જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડવાની સવલત, તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. 55મો પ્રશ્ન છે, ભગવદ્ ગૌમંડળ ગ્રંથ ખંડો શેની સાથે સંકળાયેલા છે? તો શબ્દો જાતે સાથે છે તે સંકળાયેલા છે, એટલે કે વ્યાકરણ સાથે સંકળાયેલ છે, આપણે જાણતા જઈશું. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી. 56મો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી વાઘ. 57મો છે, મહાગુજરાત ચળવળના મુખ્ય નેતા કોણ હતા? મહાગુજરાત સાથે એક નેતા જ હતા મહત્વના, ઇન્દુલાલ યાજ્ઞિક. 58મો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો 58ની અંદર જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, અદાલતનો આશરો લઈ શકાતો નથી. ક્યારે? કે બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો જ્યારે ભંગ થાય છે ત્યારે અદાલતનો આશરો પણ લઈ શકાતો નથી. ત્યારબાદનો પ્રશ્ન છે, સરદાર આવાસ યોજના કોને લાગુ પડે છે? ગરીબી રેખાથી નીચે જીવતા લોકો માટે સરદાર આવાસ યોજના જે છે તે લાગુ પડે છે. 60મો પ્રશ્ન છે, સરસ્વતી સાધના યોજના અંતર્ગત શું આપવામાં આવે છે? તો આ સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ જે છે તે આપવામાં આવે છે, એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ખેલાડીને કેપ્ટન કુલ તરીકે ઓળખવામાં આવે છે? તો બધા જાણીએ છીએ ઓપ્શન સી, મહેન્દ્રસિંહ ધોની. 62મો પ્રશ્ન છે, ભારતીય ખેલાડી વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં કઈ રમતમાં શાનદાર દેખાવ કર્યો હતો? તો હાલમાં કરંટમાં ચર્ચામાં પણ હતું, તો ખબર જ હશે. રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, કુસ્તી. નેક્સ્ટ છે, ખેલરત્ન અને અર્જુન એવોર્ડ તથા દ્રોણાચાર્ય એવોર્ડ એમ 3 એવોર્ડ મેળવનાર ખેલાડી કોણ છે? દ્રોણાચાર્ય એટલે કે કોચ હશે, તો કોચમાં આપણે જોઈએ તો એનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, કે પુલેલા ગોપીચંદ, જેને આ 3 એવોર્ડ જે છે તે મળેલા છે. ફૂટબોલની રમત શરીરના કયા અંગો વડે રમી શકાય છે?
तो हाथ थी तो रमी शकाती नहीं, एटले त्रण ऑप्शन निकली जाए, एक ऑप्शन ज वजे छे, ऑप्शन डी पग अने माथा वड़े। 65मो प्रश्न छे, ध्यान ने केन्द्र में राखीने थती योगासन साधना कया नामे ओळखाय छे? तो 65नो प्रश्न जोईए तो तेनी अंदर राइट आंसर आवे छे ऑप्शन ए ध्यान योग। 66मो छे, चेस में पहला ग्रांड मास्टर बननार भारतीय खिलाड़ी कोण हता? तो एक ज आवे छे, विश्वनाथ आनंद। त्यारबाद छे, गुजरात में सौ प्रथम व्यायाम प्रवृत्तिओ शुरू करनार कोण हता? तो पुराणी बंदीओ जे छे ते व्यायाम प्रवृत्तिओनी शुरुआत जे छे ते गुजरातनी अंदर सौ प्रथम करे छे। त्यारबादनो प्रश्न छे, घणीवार इंजेक्शन मार्फत शुं लेवामां आवे छे? तो राइट आंसर आवे छे मादक द्रव्यो। 70मो प्रश्न छे, खेल महाकुंभनुं ध्येय वाक्य शुं छे? तो ध्येय वाक्य खेल महाकुंभनुं छे, रमशे गुजरात, जीतशे गुजरात। ભારત દેશની રાષ્ટ્રીય રમત કઈ છે? તો ભારતની રાષ્ટ્રીય રમત છે હોકી। બોક્સિંગની રમત માટે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ બોક્સર કોણ હતા? બોક્સિંગની રમત માટે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ બોક્સર હતા બુડ્ડી ડી સોજા। ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતીય હોકીના દેવતા તરીકે કોણ ઓળખાય છે? તો મેજર ધ્યાનચંદ। 75મો પ્રશ્ન છે, હેન્ડબોલની રમતમાં દરેક ટીમનું મુખ્ય ધ્યેય શું હોય છે? તો દડાને ઝીલવો આ હેન્ડબોલની રમતનું મુખ્ય ધ્યેય રહેલું હોય છે। હેડર શબ્દ કઈ રમત સાથે જોડાયેલો છે? હેડર શબ્દ જે છે તે ફૂટબોલ સાથે જોડાયેલો છે। નીચેનામાંથી કોણ રમત સાથે જોડાયેલ નથી? તો કવિતા કૃષ્ણમૂર્તિ જે છે તે રમત સાથે જોડાયેલ નથી, તે એક સિંગર છે। 78મો પ્રશ્ન છે, ભુજંગાસનમાં શરીરનો આકાર કોના જેવો થાય છે? તો ભુજંગ એટલે સંસ્કૃત નામ છે, ગુજરાતી કરીએ તો સર્પ, એટલે સર્પ જેવો જે છે તે આકાર તેનો થાય છે। અષ્ટાંગયોગમાં બહિરંગ અંગો કેટલા હોય છે? તો અષ્ટાંગયોગની અંદર વાત કરીએ તો 5 જે છે તે અંતરંગ હોય અને 3 હોય છે તે બહિરંગ હોય છે, એટલે અહીં રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી 3। અને 80મો પ્રશ્ન જોઈએ કે દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય છે તે કયું હોય છે? તો દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય હોય છે ફિનિશ। તો રાઈટ આન્સર અહીં આપણો આવે છે ફિનિશ। કે તાજેતરમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી? તો ક્વાડ જૂથમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી? તો આપણને એકદમ ખબર જ છે, તો આનો રાઈટ આન્સર આવે છે ચીન। તો ચીન આનો સભ્ય દેશ નથી। તો કયો સભ્ય દેશ છે આના સિવાયનો? ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા સિવાય, તે આપણે કોમેન્ટમાં જણાવીશું। ત્યારબાદ છે, હાલમાં બિહાર રાજ્યની કઈ કોલેજમાં વિદ્યાર્થીઓ આગામી શૈક્ષણિક સત્રમાં હિન્દી મીડિયમમાં અભ્યાસ કરશે? તો આની અંદર ઘણા મિત્રોને કન્ફ્યુઝન થયું હતું, પરંતુ આનો રાઈટ આન્સર છે તે આવે છે ઓપ્શન બી, એટલે કે મેડિકલ ક્ષેત્રની કોલેજોમાં રાઈટ આન્સર છે બી। ત્યારબાદ જોઈએ કે હાલમાં અમિત શાહ દ્વારા કઈ કઈ યોજનાઓની શરૂઆત કરવામાં આવી હતી? તો આનો રાઈટ આન્સર આપણે જોઈએ તો રાઈટ આન્સર છે નેનો ખાતર સબસિડી યોજના। તો હમણાં નેનો ખાતર ઉપર જ અમિત શાહ છે તે લડે છે અને ઘણી વખત જે છે તે કરંટની અંદર આવેલું પણ છે, તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કઈ સંધિનું નવીનીકરણ કરવામાં આવનાર છે? તો બધી નદીઓ વિશે છે, યમુના, નર્મદા, ગંગા કે સાબરમતી? તો ઓપ્શન જોઈને જ આપણને ખબર પડી જાય, ઓપ્શન આવે છે સી, ગંગા જલ સંધિ। ત્યારબાદ છે, હાલમાં પેરિસ ખાતે યોજાયેલ ઓલિમ્પિક માટે ભારતની મહિલા ધ્વજવાહક કોણ બની હતી? તો આ પ્રશ્નની અંદર થોડું કન્ફ્યુઝન વાળું છે, પરંતુ આની અંદર મનુ ભાકર અને પીવી સિંધુ બંને પ્રશ્ન આપેલા છે। તો જો શરૂઆતનું આપણે સ્પેસિફિક નથી કીધું, શરૂઆતનું હોય તો પીવી સિંધુ હતા, અને જે ધ્વજવાહક જે પેરિસ ઓલિમ્પિક પૂરો થયો તો ત્યારનું હોય તો મનુ ભાકર હતા, પરંતુ આની અંદર જો આપણે જોઈએ ક્લિયર નથી લખેલું, એટલે પીવી સિંધુ જે છે તે જ આપણો રાઈટ આન્સર આવી શકે। તો આપણો રાઈટ આન્સર છે ઓપ્શન બી, પીવી સિંધુ। ત્યારબાદ જોઈએ કે કયા રાજ્યએ તેના તમામ ગામોને લાલ ડોરા મુક્ત બનાવ્યા છે? તો આનો રાઈટ આન્સર આવે છે હરિયાણા। આ પણ કરંટની અંદર જ હતું। ત્યારબાદ છે, હાલમાં કયા રાજ્યની સરકારે 3.65 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે? તો આપણે આ જે બજેટ છે તે વાંચી વાંચીને ગોખી ગોખીને થાકી ગયા અને અંતે પૂછાઈ જ ગયું, તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, આપણું ગુજરાત। ત્યારબાદ છે, હાલમાં ભારતીય મૂળના લીસા નંદીને કયા દેશનું મંત્રીપદ મળ્યું છે? તો આ પણ કરંટનો પ્રશ્ન ખૂબ જ ચર્ચામાં હતો, તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, બ્રિટન। ત્યારબાદ છે, તાજેતરમાં રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ પણ આપણે છેલ્લે જે છે તે મંત્રીમંડળ ગુજરાત અને ભારતનું જોયું હશે, તેથી આપણને એકદમ સરળતાથી આવડે છે, શ્રી હરિભાઉ કિશનરાવ બાગડે, રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ। ત્યારબાદ છે, હાલમાં પંજાબ નેશનલ બેંક ઉપર કોના દ્વારા 1.32 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે? તો આનો રાઈટ આન્સર જે છે તે પણ આપણને ખબર જ હશે, એક જ હોઈ શકે, કોણ? ઓપ્શન બી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। ત્યારબાદ છે, હાલમાં નવી દિલ્હીમાં કયું સંમેલન યોજાયું હતું?
તો આનો રાઈટ આન્સર આપણે જોઈએ તો ઓપ્શન સી, ગ્લોબલ ઇન્ડિયા એઆઈ શિખર સંમેલન 2024 જે હાલમાં યોજાયું હતું. ત્યારબાદ છે ફ્રેન્ચ ઓપન 2024માં મેન સિંગલ ટાઇટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે, તો આ પણ આપણે કરણનો જે વિડીયો લાસ્ટમાં કાલે જ મૂક્યો હતો તેની અંદરથી પ્રશ્ન પૂછાયો છે. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, કાર્લોસ અલ્કારાઝ. ત્યારબાદ જોઈએ કે તાજેતરમાં આલ્પ્સ પર્વતમાળામાં સ્થિત કયા પર્વતીય દેશની મુલાકાત નરેન્દ્ર મોદીએ કરી લીધી હતી, તો આનો રાઈટ આન્સર જે છે તે આપણને ખબર છે આલ્પ્સ જે છે તે ક્યાં આવેલ છે, તો કે ઓસ્ટ્રિયા. તો નરેન્દ્ર મોદી જે છે તેમણે ઓસ્ટ્રિયા દેશની મુલાકાત લીધી હતી અને ત્યાં જે છે તે આલ્પ્સની પર્વતમાળા આવેલી હતી. સાથે જોઈએ તાજેતરમાં સાડો સોનાની ખાળોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સમાવવામાં આવી છે તે કયા દેશમાં આવેલી છે, તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, એટલે કે જાપાનની અંદર જે છે તે સાડો સોનાની ખાણો જે છે તે આવેલી છે અને તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સમાવવામાં આવી છે. ત્યારબાદ જોઈએ કે તાજેતરમાં પુરાતત્વવિદોએ કયા દેશમાં વિશ્વની સૌથી જૂની ગુફા પેઇન્ટિંગ શોધી કાઢ્યું છે, તો આનો રાઈટ આન્સર જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, ઇન્ડોનેશિયાની અંદર. ત્યારબાદ જોઈએ કે હાલમાં નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા કોની ધરપકડ કરવામાં આવી છે, તો આ તો આપણે બહુ વાંચેલું છે. રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, કે મેઘા પાટકર જે છે તે નર્મદા આંદોલન સાથે જોડાયેલા હતા તેથી તેની ધરપકડ થઈ છે. ત્યારબાદ જોઈએ કે હાલમાં સિદ્ધાર્થ મોહંતીની કઈ કંપનીની MD અને CEO તરીકે ફરીથી નિમણૂક થઈ છે, તો ખબર જ છે ઓપ્શન સી, LIC માં. તાજેતરમાં નાગી અને નક્તી વેટલેન્ડનો સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, આ બંને સાઇટ કયા રાજ્યમાં આવેલી છે, તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, બિહારની અંદર. ત્યારબાદ જોઈએ કે જૂન 2024ના ICC પ્લેયર ઓફ ટુર્નામેન્ટમાં કયા બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો જુલાઈ મહિનાનું કરંટ અફેર્સ છે તેની અંદર આપેલું છે કે સ્મૃતિ મંધાના, ઓપ્શન સી આવે છે, જસ્મિત બુમરાહ અને સ્મૃતિ મંધાના, એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી. નેક્સ્ટ કરંટનો લાસ્ટ પ્રશ્ન આપણે જોઈએ કે ભારતની પ્રથમ કૃષિ નિકાસ સુવિધા ક્યાં વિકસાવવામાં આવી છે, તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, કે મુંબઈની અંદર જે છે તે વિકસાવવામાં આવી છે. આવી રીતના બાકીના જે પ્રશ્નો બાકી છે તેના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સોલ્યુશન આવી જ રીતના ઝડપથી સમય બગાડ્યા વગર આપણે કરી લેશું, તો બીજો વિડીયો જે છે તે પણ જોવાનું ચૂકતા નહીં. સાથે PSI કોન્સ્ટેબલની જો તમે તૈયારી કરતા હોય તો આપણી ચેનલની મુલાકાત લેજો, વિઝિટ લેજો. ટોપિક વાઇઝ બધા જ ટોપિક જે છે તે આપણે 1x1 આપણે લેશું અને તમારા જે પ્રશ્નો જે છે તે આપણે સોલ્વ કરીશું. તો આપણી ચેનલ ઉપર વિઝિટ લેતા રહેજો.